शहर में ट्राफिक समस्याओं दूर करने शुरू करेल ड्राइव थी वेपारी ने पड़ी रहे मुश्किल संदर्भे आज रोज रावपुरा खाते वेपारी द्वारा दुकाने बंद राखी विरोध कर बीजेपी शहर प्रमुख सहित मंत्री और स्थानिक कॉर्पोरेटरों ने रावपुरा शाला नंबर एक खाते वेपारी ने पड़ी रहे मुश्किल संदर्भे रजूआत कर स्थानिक स्वराज्यनी चूंटणीओ पूर्ण थया बाद जे रीते शहेरमां ट्राफिक समस्याओ बाबते ट्राफिक विभाग एकाएक सफाळु जागृत थयुं हतुं અને ગતરોજ શહેરના રાવપુરા ખાતે ટ્રાફિક ડ્રાઈવ યોજી શહેરના વિસ્તારના જે બધા વેપારી વર્ગ છે તે લોકો આજે સવારમાં સ્વયંભૂ બંધ પાડ્યો હતો થોડા દિવસોથી એમના હિસાબે ટ્રાફિક વિભાગ દ્વારા એમની કનટગટ થતી આવી છે અને યલો લાઇનની બહારના ભાગમાં જે વાહન હોય વાહન ઉપર એ લોકો દંડ પણ કરે છે અને સાથે સાથે ક્યારેક વાહનોની જપ્તી પણ કરે છે તો માસના સંદર્ભમાં પણ ક્યારેક ક્યારેક એમના દ્વારા દંડ કરવામાં આવે છે માટે વેપારીઓ દ્વારા જે રજૂઆત હતી અમારા માન્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે પણ મને ફોન ઉપર વાત કરી કારણ કે ગાંધીનગર હતા એના અમારા લોકલ કાઉન્સિલર છે જેલમબેન છે હરીશભાઈ છે તે લોકોએ પણ અમને વાત કરી સોરી એટલે અમે આજે અહીં આવ્યા છીએ વેપારીઓ સાથે બેઠક કરી ડીસીપી ટ્રાફિકમાં એન્ડ્રુ સાહેબ છે એમની સાથે પણ બેઠક કરી અત્યારે કોર્પોરેશન અધિકારીને પણ બોલાવ્યા છે વડોદરા શહેરમાં વેપારીઓને કારણે શહેરના વિકાસમાં બહુ મોટો ફાળો રહ્યો છે ત્યારે વેપારીઓ બંધ પાડે તે પાર્ટી તરીકે અમને પોસાય તેમ નથી કોરોનાના સમયગાળામાં એ લોકોએ ઘણી બધી અગવડ ભોગવી છે ત્યારે એમને જે કંઈ પણ યોગ્ય નિરાકરણ હોય એમાં પાર્ટી તરીકે અમારે સહયોગી થવું જોઈએ અને માટે આજે સૌ એકત્રિત થયા છે અને અમને ચોક્કસ ખાતરી છે કે પોલીસ વિભાગનો સારો સહકાર મળ્યો છે કોર્પોરેશનનો પણ સહકાર મળશે અને એ લોકોનો જે પ્રશ્ન છે તે પ્રશ્નનું નિરાકરણ આવશે લીધી છે આવેદનપત્ર અને એ પ્રમાણે કાર્યવાહી કોર્પોરેશન અને પોલીસ એમની જે રજૂઆતો છે એમણે આવેદનપત્રમાં આપી છે કે જે યલો પટ્ટા છે એમાં અહીંયા અત્યારે એકી બેકીનું જાહેરનામું છે એકી બેકી પ્રમાણે પાર્કિંગ કરવાનું તો એમાં ફેરફાર કરવાની એમણે રજૂઆત કરી છે એ અમે ટેકઅપ કરીને કરીશું સાહેબ જે રીતે તમે જે ડિસિઝન લીધું છે તે જ માન્ય ગણાશે તેવું કહી શકાય જાહેરનામું લીગલ વસ્તુ છે એટલે એની પર ડિસ્કશન કરવામાં આવશે અને જે પણ લીગલી એમાં કરવાનું થશે કાર્યવાહી એ લીગલી કરવામાં આવશે